છેલ્લું છે બરાબર, ત્યાં પેજ જ બાકી રહે છે, 82 અને 83 પેજ, અને પછી આપણો પાઠ પૂરો થાય છે. તો બાળકો, આઠમા પાઠમાં આપણે ઘણા બધા દુકાનદારના નામ, એટલે કે દુકાનદારમાં શું મળે છે એ શીખી ગયા બરાબર, કે કિરાણા સ્ટોર, મોબાઈલની દુકાન, સ્વીટ માર્ટ, શાકભાજી, પછી ફરસાણની દુકાન, બેકરી શોપ, એ બધા વિશે માહિતી મેળવી. હવે આજે આપણે આપણને લગતી વસ્તુ, એટલે કે આપણે ભણીએ છીએ તો આપણે ઘણી બધી વસ્તુની જરૂર પડે, પેનની, પેન્સિલની, કલર્સની, બુક્સ, નોટ બરાબર, ઇરેઝર, શાર્પનર, આ બધી વસ્તુની આપણે જરૂર પડે. તો આપણે ક્યાં લેવા જઈશું? તો આપણે સ્ટેશનરી દુકાને લેવા જઈશું બરાબર, ત્યાં બધી વસ્તુ મળે છે, કે ત્યાં કપડાં ન મળે, ત્યાં બધી આપણે જે જરૂરિયાતની વસ્તુ છે બધી જ વસ્તુ મળે. તો આપણે ત્યાં જઈને બધી વસ્તુ લેવાની છે અને લઈ આવ્યા છીએ. તો એ દુકાનદાર વિશે આજે આપણે ભણવાનું છે. તો આપણે અગાઉ પણ ચિઠ્ઠીઓવાળું ભણી ગયા, કે મેં તમને કહ્યું હતું સાતમા ભાગમાં કે શાકભાજીની ઘણી બધી ચિઠ્ઠી બનાવવાની, જેના હાથમાં જે ચિઠ્ઠી આવે એ ચિઠ્ઠી ઉપાડે અને ચિઠ્ઠીમાં શું લખ્યું છે એનું નામ લખે. એવું ફરસાણનું પણ મેં તમને કહ્યું હતું બરાબર. હવે આજે આપણે આના વિશે ભણીશું. તો બધાની ચોપડી ખુલ્લી, ચોપડીમાં પાના નંબર 82 અને 83, આ 82 રૂપે યા 83 રૂપે જ આપણે આ પેજમાં લખવાનું છે અને જોવાનું છે. તો બધાનું ધ્યાન ચોપડીમાં. ચલો શરૂ કરશું આપણે. સરસ, ખૂબ અંધાર ચોખ્ખો. ચલો હવે સ્ટેશનરીના દુકાનદારની ચિઠ્ઠીઓ, કયું શું શું મળશે જુઓ. અંદર જુઓ, અંદર લખ્યું છે 100 પેજની નોટબુક, 200 પેજની નોટબુક, લોંગ બુક, વાર્તાની ચોપડી, ચિત્રકળા, સ્કેચબુક, પેન્સિલ, બોલપેન, સ્કેચપેન, મીણિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ બરાબર. તમારી સ્કૂલમાં ઘણી વાર પૂછતા હોય છે કે મિસ આ વિષયની જે નોટ લાવવાની છે કેટલા પેજની લાવી. તો મિસ કે બહુ લખાવવું ના હોય તો એવું કે નાની 100 પેજની નોટ લાવજો. વધારે લખવાનું હોય છે તો કહે છે 200 પેજની નોટ તો જરૂર પડશે આખા વર્ષ પૂરતી બરાબર છે. પછી મોટી જેમ્બો નોટ પણ મંગાવે છે, કે જેમ્બો સાઈઝની આવે એ પણ મંગાવે છે, કાં તો મને ચોપડા મંગાવે છે બરાબર. હોમવર્ક માટે કંઈક હોમવર્ક ઘણું બધું હોય, બધું એકમાં એક જ નોટમાં કરવાનું હોય તો એવી નોટ મંગાવે. પછી વાર્તાની ચોપડી જરૂર હોય તો, ચિત્રકળા તો આપણે મંગાવે છે ભાગ વાઇઝ બરાબર, કે પહેલાં બીજામાં છે તો ભાગ એક કે બેની જરૂર પડશે એ પ્રમાણે. પછી સ્કેચબુક જેમાં કાંઈ લીટી ગાય ને આપણું પ્લેન કાગળ હોય એમાં આપણે જાતે ચિત્ર દોરીએ છીએ. ચિત્રકળામાં શું છે કે ચિત્ર દોરેલું છે સરસ અને એમાં આપણે કલર પૂરીએ છીએ બરાબર, કાં તો સ્કેચ કરેલું હોય ચિત્ર એને આપણે પેન્સિલ બરાબર ઘૂંટી દઈએ છીએ અને પછી ચિત્ર પૂરું કરીને કલર પૂરીએ છીએ. પણ સ્કેચબુક છે એમાં જાતે આપણી રીતે ચિત્ર દોરવાનું છે અને પછી કલર પૂરવાના છે. પછી પેન્સિલ, બોલપેન તો તમને ખબર જ છે, સમજ પડે છે એમાં. સ્કેચપેનમાં પણ કે આપણે નાના ધોરણમાં સ્કેચપેનનો બહુ ઉપયોગ નથી હોતો, પણ બ્લેક સ્કેચપેન તો આપણે અંડરલાઈન કે ઉપરની બોર્ડર કે કરવા માટે મંગાવતા જ હોય છે બરાબર. પછી મીણિયા કલર એ આપણે ખાસ જરૂર પડે છે, આપણે એજ કલરનો ઉપયોગ કરીએ છીએ બરાબર. બેક્સ કલર જે આવે છે આપણા એ જ કલરનો આપણે ઉપયોગ કરીએ છીએ વધારે. પછી વોટર કલર તો મોટા ધોરણમાં જરૂર પડે છે. હા, મોટા ધોરણમાં વોટર કલર હોય તો ચિત્ર ખૂબ સુંદર બની શકે અને એ લોકો મોટા બાળકોને એ બધું ફાવે પણ છે. આપણે નાના છીએ એટલે આપણને એ ઓછું ફાવે, તો આપણે તો આજે મીણિયા કલર આવે છે એનો જ ઉપયોગ કરીએ છીએ. પછી ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ એ બધું તમારી પાસે હોય. હવે નીચે બીજા 3 ખાના બાકી રહી ગયા છે. જુઓ 3 ખાના બાકી, તેમાં આપણે શું લખશું? આમાં બધી વસ્તુ આવી ગઈ, બાકી શું રહ્યું? હા, વિચાર કરો શું બાકી રહ્યું. બધી વસ્તુ આવી ગઈ તમારા ઉપયોગની, તો બાકી શું રહ્યું? રહ્યું છે બાકી, એની તો ખાસ જરૂર પડે છે તમારે. શું બાકી છે? હા લખો, એક રબડ લખો. એમાં રબડ નથી પડે તો લખ્યું નથી બરાબર. રબડ તો ઇરેઝ કરવા જોઈશું જ, જે કાંઈ ખોટું પડે છે એ રબ કરવા માટે જોઈશું જ રબડ. તો રબડ અને સંજો પેન્સિલ ગાડી કાઢવા માટે બરાબર, એ તો ખાસ જરૂર. આખો દિવસ પેન્સિલ ખોલવાની જ હોય છે અને બધું ડસ્ટબિનમાં રાખવાનું. ઘરે જઈને મમ્મીને કહેવાની પેન્સિલ તો આટલી નાની જ થઈ ગઈ છે, સવારે મમ્મીએ મોટી પેન્સિલ આપી હોય અને રિસેસ પછી
અને રજા પડતા તા સસ્પેન્શન થઈ ગઈ હોય, એટલે ઘરે જઈને મમ્મીને કહીએ એટલે સંતરા બેસાડતા બોલતા હોય કે પેન્સિલ તો આટલી જ થઈ ગઈ છે, બીજી નવી આપો, દરરોજ નવી લઈ આવે, બરાબર? તો સંજો અને પછી આપણે ક્રિયા બોલવા કે બીજું થોડું જનરલ નોલેજ માટે દેશી હિસાબ પણ બોલાતા હોય છે આમ, બરાબર? તો ત્રણ દાણા લીધો, નીચે ત્રણ ખાના ખાલી છે, બરાબર? સંજો દેશી હિસાબ આપ, બરાબર? આપણે ક્રિયા બોલવા તો ખાસ મંગાવીએ છીએ, થઈ ગયું? ચલો સરસ, હવે આપણો આખો પાઠ આપણે પૂરો કર્યો અને એમાં આપણે એક વાર તો શીખી ગયા, કઈ વાર્તા? અમૃત કાકાનો પર્વત, પર્વત બળદના એક બહુ મોટો જબરદસ્ત જબરો હતો. હવે એમાં ઘણા બધા નામ આવ્યા, સખરામભાઈ નું નામ આવ્યું, પ્રેમીલાબેન, પ્રકાશભાઈ, હર્ષદભાઈ, હર્ષવર્ધન, આર્યન, કેટલા બધા નામ આવ્યા. તો બધાના નામ આપણે એમાં લખવાના છે, એમાં ચોખ્ખું લખ્યું છે. ફકરામાં હતા નામ મોટેથી વાંચો અને જે ખાના આપ્યા છે તો આપણે લખશું હતા, તો મારી સાથે બધા નામમાં પેન્સિલ. ચલો પહેલું નામ લખ્યું છે હર્ષવર્ધન, લખ્યું છે છે, તો બીજું લખો આર્ય, હર્ષવર્ધન લખેલું છે, બીજું નામ લખો આર્ય, ત્રીજું લખો શક્રાભાઈ, શક્રાભાઈ લખો, પછી લખો પ્રકાશભાઈ, સાથે લખતા રહેજો, ધીમે ધીમે પણ લખજો, પછી દર્શના બેન, બરાબર? જાતે સુધારી, હવે હું બોલીશ, તમારે લખવાનું શ્રુત લેખન કરવાનું છે. તો રકારવાળા પ્રકાશ ધર્મ વૃક્ષ જેવા શબ્દોનું શ્રુત લેખન કરાવવાનું છે અને ત્યારબાદ શબ્દબોર્ડ પર લખવાનું, જો વિદ્યાર્થી ભૂલ કરે તો સુધારવાનું છે. હવે મેં અહીંયા તમને સુધારીને લખીને આપેલું છે, બીજું બાજુનું પેજ અને નીચે રૂપે જોશે ધ્યાનથી થોડું જો, અહીંયા મેં લખ્યું છે શ્રુત લેખન, એ સુધારો કરવાનો છે, બરાબર છે? તમે ચોપડીમાં પણ એવું જ આપ્યું છે, અહીંયા ખાના પ્રમાણે એ જ પ્રમાણે આપણે જુઓ તો બરાબર, બધા પાંચ પાંચ ખાના આપેલા છે. પહેલા ખાનામાં નામ લખ્યું છે આશીર્વાદ, લખ્યું છે આશીર્વાદ, તો સુધારીને આવું લખાશે આશીર્વાદ. પછી કૃત્રિમ લખેલું છે કૃત્રિમ, તો એને સુધારીને આવું લખાશે કૃત્રિમ. જો છે પછી બરણી, બરણી તો બરણી આમ લખાશે, દર્શન, દર્શના, દર્શના લખવાનું, દર્શના, દર્શના સાચું આવું લખાશે સુધારીને. જુઓ અને લખો, ચલો હું જે બોલું છું એ પ્રમાણે. પેન્સિલ, પેન્સિલ તો સાચું પેન્સિલ આમ લખાશે, પેન્સિલ. પછી ચિત્રકળા, ચિત્રકળા છે આ રીતે ચિત્રકળા લખાશે, પછી આ સાચું ચિત્રકળા દેખાય છે, હું લખાવું છું સરસ, વેરી ગુડ. ચલો હવે આગળ રૂપિયા, બીજા રૂપિયા આ રીતે લખવાનું સુધારીને રૂપિયા. પછી ધર્મ, ધર્મ તો ધર્મ સાચું, પેન્સિલ આવી રૂપિયા,
સુંદર. ચલો હવે આ પેજ છે એમાં લખ્યું છે બંકુએ લખેલા વાક્ય પર મુરબ્બો પડ્યો. મુરબ્બો જુઓ અને ડોટ ડોટ પડ્યા છે બધો મુરબ્બો છે 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 ને. હવે આ જે છે વાક્ય સરસ છે એ લખેલા છે એમાં કોઈ સુધાર છે જ નહીં. અને ચોખ્ખું લખ્યું છે ગૃહ કાર્ય ચેક કરો છે આવું જોઈને અહીંયા સુંદર અક્ષર તમારે લખવાનું બરાબર જે આપેલું છે એ જ જોઈને તમારે સુંદર અક્ષરે લખવાનું છે. આ જે છે એ જ પણ અહીંયા ટપકા પડ્યા છે એના મુરબ્બાના તો એ ટપકા કાઢવા માટે આપણે સુંદર અક્ષરે લખશું. તો મેં એ સંદર્ભ લીધું છે ગૃહ કાર્ય પાના નંબર 83 જોઈને લખવાનું. આ જોઈને અહીંયા લખવાનું. હા સમજાઈ ગયું સુંદર. તો આજે આપણે આપણો પાઠ છઠ્ઠો કયો પાઠ હતો છઠ્ઠો પાઠ યાદ કરો બહુ લાંબો ચાલે બરાબર. કયો પાઠ હતો અમૃત કાકાનો પર્વત એ હતું એ તો વાર્તા હતી. પાઠ કયો હતો પર્વતનો મુરબ્બો. વેરી ગુડ. તો પર્વતનો મુરબ્બો પાઠ આપણે ભણી ગયા આખો પૂરો કર્યો આઠ ભાગ કર્યા અને તે પૂરો કર્યો બધા પહેલીવારથી થોડું 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 ભણાવી ભણાવીને પૂરું થઈ ગયું. તો બાળકો આ આખા પાઠનું જેટલું મેં તમને લખવાનું સોંપ્યું હતું એ બધું સુંદર અક્ષરે પૂર્ણ કરી દેજો બરાબર. પછી હું તમારી નોટ મંગાવીશ જોઈશ. હા એટલે સુંદર અક્ષરે લખજો સરસ રીતે. પછી આપણે આ સાતમો પાઠ પછી શરૂ કરશું તો અને લેસન પણ સુંદર અક્ષરે લખવાનું છે. તો બાળકો આજે આપણે છઠ્ઠો પાઠ પૂરો કરીએ છીએ. તમે બધા જ સુંદર અક્ષરે જેટલું લખવાનું સોંપ્યું છે તો પૂરું કરજો બરાબર. દર વખત હું કહું છું તમને બધા ઘરે રહેજો સલામત રહેજો પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું. હા ઠંડી પણ હવે પડી રહી છે તો બરાબર છે. અને પપ્પા મમ્મીનું કહેલું માનવાનું પોતાની રીતે જ અભ્યાસ કરવાનો. મમ્મી કહે ને અભ્યાસ કરે એવું નહીં કરવાનું. આપણી રીતે આપણે સમજીને જ અભ્યાસ કરવાનો અને સરસ રીતે લખવાનો વિગતવાર એ રીતે મિસ સમજાવે છે સૂચના આપે છે એ પ્રમાણે. તો બાળકો ઘરે રહેજો અભ્યાસ કરજો. આભાર. થેન્ક યુ.